નમસ્તે બાળકો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 4 વિષય આસપાસ પ્રકરણ 7 પ્રિયાની ટ્રેન મોડી પડી. તો આપણે પ્રકરણ 6 માં જોયું હતું પ્રિયાની મુસાફરીમાં કે તે મુસાફરી કરે છે તો તે નડિયાદ સુધી પહોંચી જાય છે, અમદાવાદ પણ જતું રહ્યું. તો તેણે અમદાવાદ શહેરમાં ઘણું બધું જોયું. તો હવે આપણે આગળ જોઈએ. તારીખ છે 29 મે, સવારના 5 વાગ્યા છે. હું જાગી ગઈ. અમારી ટ્રેન કોઈ પ્લેટફોર્મ પર ઊભી હતી. મેં બેઠા થઈ બારીમાંથી જોયું તો સામેની દિવાલ પરની ઘડિયાળમાં સવારના 5 વાગ્યાનો સમય દેખાતો હતો. તેની બાજુમાં એક થાંભલા પર કોળપાટિયામાં વડોદરા જંકશન લખેલું હતું. ભાઈ હજુ સૂતો હતો. માઇકમાં સૂચના આપવામાં આવી હતી કે વડોદરાથી સુરત, વલસાડ, વાપી, મુંબઈ તરફ જવાવાળી અને આવવાવાળી તમામ ટ્રેનો 2 કલાક મોડી ચાલશે. પપ્પાએ કહ્યું, તમે બ્રશ કરી લો, ત્યાં સુધીમાં હું ચા લઈને આવું છું. તો જ્યારે આ રિયા જાગે છે ત્યારે એવો અનાઉન્સ થાય છે કે વડોદરાથી સુરત, વલસાડ, વાપી, મુંબઈ જવાવાળી ટ્રેન છે તે 2 કલાક મોડી ચાલશે. તો 2 કલાક સુધી મોડી ચાલશે, ત્યાં સુધી ચાલશે નહીં. તો પપ્પા છે તે બ્રશ કરીને તે બધા માટે, તેના કુટુંબ માટે ચા લઈને આવે છે. તો આગળ છે, અમે સવારની પ્રાત ક્રિયા પતાવી, એટલે કે બ્રશ કરવાનું ને તે બધું કામ, સવારનું કામ તે લોકોએ પતાવ્યું. એટલામાં પપ્પા ચા લઈને આવ્યા અને મમ્મીએ થેપલા, ખાખરા અને બિસ્કિટ નાસ્તા માટે કાઢ્યા. અમે ચા નાસ્તો પતાવ્યો ત્યાં સુધીમાં અંજવાળું થઈ ગયું હતું. હજુ ટ્રેનને ઉપડવાની ઘણી વાર હતી. પપ્પાએ કહ્યું, ચાલો તમને રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવું. હું અને મારો ભાઈ પપ્પા સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યા. તો 2 કલાક સુધી આ ટ્રેન ઉપડવાની ન હતી. તે લોકોને મુંબઈ સુધી જવાનું હતું તો 2 કલાક સુધી ટ્રેન ઉપડવાની ન હતી. તો પપ્પાએ કહ્યું કે ચાલો હું તમને ટ્રેનની મુસાફરી કરો, એટલે કે રેલવે સ્ટેશનની સુવિધાઓ, એટલે કે કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે તે તેના ભાઈને અને રિયાને બતાવવા માટે કહે છે. તો પપ્પા છે રિયા અને તેના ભાઈ હિમાક્ષને લઈને રેલવે સ્ટેશનની મુસાફરી કરવા માટે જાય છે. તો પપ્પાએ અમને ટિકિટ બારી, ટિકિટ ચેકર રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની, કેન્ટીનની સુવિધા વગેરે સ્થળો બતાવ્યા. એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેની સીડીઓ વાળા પુલ ઉપરથી પણ અમે જોયા. ઉપર ઘણી બધી ટ્રેન ઉભેલી જોવા મળી. રેલવેના કર્મચારીઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બાઓ પાણી ભરતા અને ટ્રેનની સફાઈ કરતા જોવા મળ્યા. કેટલાક સફાઈ કર્મચારીઓ પાટાની આસપાસ સફાઈ કરતા જોવા મળ્યા. સ્ટેશન પર ફરવામાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ પડી નહીં. 2 કલાક માટે આ ટ્રેન ઊભી હતી, તેના કારણે આ બંને ત્રણેય જણા ટ્રેનની મુસાફરી રેલવે સ્ટેશનની મુસાફરી માટે ગયા હતા. તો મને રેલવેની સુવિધાઓ વિશે ખૂબ જ જાણવા મળ્યું. ખરેખર બહુ જ મજા આવી. કેટલીક સુવિધાઓના ફોટા અને વિડીયો પપ્પાના મોબાઈલમાં લીધા છે. તો કઈ કઈ સુવિધા જોવા મળે છે? તો ટિકિટ બારી હોય છે, પછી પ્રતીક્ષા ખંડ હોય છે. જો આપણી ટ્રેન વહેલી મોડી થઈ તો ત્યાં આપણે પ્રતીક્ષા પણ કરી શકીએ. પાર્સલ રૂમ, એટલે કે આપણે પાર્સલ એકબીજાને ચૂકવવું હોય તો તેની પણ સુવિધા હોય છે. પછી છે ટોયલેટ બાથરૂમ, પાણી પીવા માટેનો રૂમ, કેન્ટીન, ચા નાસ્તાની સુવિધા વગેરે સુવિધાઓ જોવા મળે છે. તો આ બધી સુવિધા વિશે તેને ખબર ન હતી રિયાને. તો આ બધું જાણીને તેને ખૂબ જ મજા આવી. આગળ છે, આગળ સવાલ છે આપણે ઉપર ભણ્યા તેમાંથી કે તમે વિચારો કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનેથી 2 કલાક મોડી કેમ ઉપડી હશે? તો આપણે વિચારવાનું છે કે આ રિયાની ટ્રેન છે એ વડોદરા સ્ટેશન આવ્યું ત્યાંથી 2 કલાક મોડી કેમ ઉપડી? તો શું કામ મોડી ઉપડી હશે? તો તેના ઘણા બધા કારણો હોઈ શકે. પેલું છે, વડોદરાથી મુંબઈ વચ્ચે રેલવેના પાટાનું સમારકામ, એટલે કે પાટા સમા કરતા પણ હોઈ શકે, તેનું સમારકામ પણ ચાલતું હોઈ શકે. બીજું છે, વડોદરા અને મુંબઈ વચ્ચે
कोई ट्रेन में गड़बड़ के अकस्मात थयो होय अने पाटा ऊपर उभी होय ट्रेन तेवू पण बनी सके। त्रीजू छे वहेली सवार थी ज राबेता मुजबनी ट्रेनों बे कलाक मोटी मोड़ी चालती होय छे। ट्रेन ने आगळ वधवा सिग्नल मळ्यु न होय तो पण ट्रेन त्यां ते स्टेशन ऊपर उभी रही होय एवू पण कारण होय सके। आगळनो सवाल छे, रियाए स्टेशन पर कया कया स्थळोनी मुलाकात लीधी? तो रिया अने तेना पप्पा तेमज तेनो भाई हिमांश तो त्रणे मुसाफरी करता हता स्टेशननी, तो तेने कई कई वस्तुनी मुलाकात लीधी? तो पेलू तो छे के रियाए वडोदरा स्टेशन पर टिकिट बारी, टिकिट चेकर रूम, प्रतीक्षा खंड, पार्सल रूम, लोकरनी सुविधा, टॉयलेट बाथरूम, पीवाना पानीनी सुविधा, चा नास्तानी कैंटीन, पछी एक प्लेटफॉर्म परथी बीजा प्लेटफॉर्म पर जवा माटे सीढ़ीवाड़ो पुल पण जोयो, तेमज बीजी कई कई वस्तु जोई। तो त्याना कर्मचारीओ छे एटले के रेलवेना कर्मचारीओ छे ते ट्रेननी साफ सफाई करता हता, ट्रेनना डब्बामां पाणी पाता, अंदर पाणी नाखता हता, तो तेवी बधी वस्तुओ पण जोई। तारीख छे 29 मे, घड़ियाळमां वाग्या छे 7। हवे माइकमां सूचना अपे, अमारी ट्रेन 2 मिनिटमां वडोदरा स्टेशनेथी चालशे, अमે પાછા અમારા ડબ્બામાં આવીને બેઠા, ટ્રેન ચાલવા લાગી। સવાર થઈ ગઈ હતી, બહારનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગતું હતું। તો 7 વાગ્યા હતા ઘડિયાળમાં અને માઇકમાં સૂચના આપવામાં આવ્યા કે 2 મિનિટમાં આ ટ્રેન શરૂ થવાની છે, વડોદરા સ્ટેશન ઉપર જે ટ્રેન ઊભી છે તે શરૂ થવાની છે। તો સવાર થઈ ગઈ અને બહારનું વાતાવરણ ખૂબ જ સુંદર દેખાતું હતું। अमारी ट्रेन सड़क मार्गना बंद फाटक पासे थी पसार थई रही हती। त्यां लोको फाटकनी बन्ने बाजु ट्रेन पसार थवानी राह जोईने उभा हता। तो आ ट्रेन छे ते सड़क मार्गना बंद फाटकमांथी पासेथी पसार थई रही हती। तो ज्यां सड़क मार्ग एटले के वाहनोनी अवर जवर थती होय त्यांथी पसार थई रही हती। तो तेनी बन्ने बाजु वाहनो उभा हता, लोको फाटकनी बन्ने बाजु ट्रेन पसार थवानी राह जोई रह्या हता। त्यां बस, कार, रिक्षा, साइकल, स्कूटर तेमज माल सामान भरेली ट्रको जेवा वाहनो पण उभा रहेला हता। केटलाक लोको पोताना वाहन बंद कर्या वगर उभा हता, जेना कारणे त्यांनुं वातावरण अने वातावरणमां अवाज अने धुमाडावाळुं हतुं। तो आ तमे चित्र जोई शको छो के आ फाटक छे तेनी बन्ने बाजु सड़क मार्ग हता। तो त्यां ઘણા બધા સાધનો, ટ્રક, સાયકલ, બસ જેવા સાધનો ઊભા હતા। તો કેટલાક સાધનો છે તે બંધ કર્યા વગરના ઊભા હતા, એટલે કે ચાલુ જ હતા। તો તેના કારણે પર્યાવરણ છે તે દૂષિત થતું હતું અને વાતાવરણમાં અવાજ ફેલાતો હતો, ધુમાડો હતો, તેથી વાતાવરણ પ્રદૂષણવાળું ત્યાંનું હતું। કેટલાક લોકો ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક આવીને ઊભેલા હતા। ખરેખર તે જોખમી હતું, એટલે કે આ તમે ફાટક બંધ કરેલી છે તે જોઈ શકો છો। અહીંયા સ્ટોપનું તમને દેખાય છે, તે ત્યાં બંધ કરેલું દેખાય છે, પરંતુ કેટલાક લોકો તેને પાર કરીને અહીંયા ટ્રેનના ફાટક પાસે આવીને ઊભા હતા। તો તે ખરેખર ખૂબ જ જોખમી છે, ત્યાં કોકનો જીવ પણ જઈ શકે છે, કોક મૃત્યુ પણ પામી શકે છે, તો ત્યાં ઊભું રહેવું સલામતવાળું નથી। તે જ સમયે અમારી ટ્રેનની બાજુમાંથી બીજી ટ્રેન પસાર થઈ। મેં અને હિમાક્ષ તે ટ્રેનના ડબ્બા ગણવા પ્રયત્ન કર્યો, પરંતુ બંને ટ્રેન ખૂબ ઝડપથી ચાલતી હતી, જેમાં ડબ્બા ગણી શકાયા નહીં। તો અમારી ટ્રેનની બાજુમાંથી જ એક ટ્રેન પસાર થઈ, તો મેં અને મારા ભાઈ હિમાક્ષે તે ટ્રેનના ડબ્બા ગણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બંને ટ્રેન ઝડપથી ચાલતી હતી, તેથી તેના ડબ્બા ગણી શકાયા નહીં। આગળ છે આપણે સમજીએ તે ઉપરથી થોડાક સવાલ છે કે તમે ક્યારે રેલવે ફાટક પાસેથી પસાર થયા છો? જો હા, તો ફાટક બંધ હતું ત્યારે અને ફાટક ખુલ્યું ત્યાંની હલચલ કેવી રીતે તે વિચારીને લખવાનું છે। તો ફાટક બંધ હોય અને તે ખુલે તો તે વખતની આપણે હલચલ તે આપણે વિચારીને લખવાની છે। તો હા, આપણે ફાટક
બંધ અને ચાલુ થઈ તો અમે તેની મુસાફરી કરી છે. ફાટક ખુલ્યું ત્યારે બંને બાજુથી નાના મોટા વાહનો ફાટકના આજુબાજુ થી પસાર થઈ રહ્યા હતા. ઝડપથી જવાની કોશિશ કરી રહ્યા હતા તે વાહનો. વાહનોના જુદા જુદા અવાજો પણ આપણને સંભળાયા હતા. તો આવી બધી વસ્તુ તે સ્થિતિમાં થયેલી આપણે જોઈ છે. આગળ છે, રિયાએ ફાટક પાસે શું જોયું? તો રિયાએ જે આ ફાટક બંધ થઈ તો ત્યારે તેને શું જોયું? તો રિયાની ટ્રેન સડક માર્ગના બે બંધ ફાટક પાસેથી પસાર થઈ ત્યારે રિયાએ જોયું કે ત્યાં અમુક સાધનો પણ હતા. બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર અને માલ સામાન ભરેલા ટ્રકો જેવા સાધનો પણ ઉભેલા જોવા મળ્યા હતા. કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઉભા હતા, એટલે કે ચાલુ હતા, જેના કારણે વાતાવરણમાં ખૂબ જ અવાજ અને ધુમાડો ફેલાયેલ રહ્યો હતો. કેટલાક લોકો જોખમ ખેડી ફાટકના સળિયા નીચેથી પસાર થઈને ટ્રેનની બાજુમાં આવીને ઉભા હતા. તો તે કેટલું જોખમી કહેવાય? તો તેના કારણે કોઈની જાન પણ જઈ શકે, કોઈ મૃત્યુ પણ પામી શકે. તો આપણે અહીંયા સુધી જોયું કે કોઈ ટ્રેન પસાર થતી હોય તો ત્યાં સ્ટોપ લખેલું હોય તો તેની આગળ આવવું નહીં. જો તેની આગળ આવીએ તો આપણું મૃત્યુ પણ થઈ શકે છે. ટ્રેનની ફાટક બંધ હોય તો ત્યાંથી આપણે પસાર થવું જોઈએ નહીં, આપણું વાહન ત્યાં ઊભું રાખી દેવું જોઈએ. તેમજ અહીંયા રિયાએ આ સ્ટેશનમાં 2 કલાક માટે ટ્રેન ઊભી હતી તો તેણે ત્યાંની રેલવે સ્ટેશન ઉપર મુલાકાત લીધી. તો તેણે ઘણા બધા સાધનોની મુલાકાત લીધી તો તેણે તે મુલાકાત લેવામાં ખૂબ જ મજા આવી. તો અહીંયા આપણે આ ભાગ અહીંયા પૂરો કરીએ છીએ.